બીટી કપાસ અને ઉત્પાદન ક્ષેત્રે વધારો કરવાના અનુસંધાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું. અમરેલીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં નિષ્ણાતો દ્વારા બીટી કપાસના ઉત્પાદનમાં વધારો તેમજ આધુનિક કૃષિમાં જૈવિક પરંપરાની આવશ્યકતાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ શિબિરમાં ભાગ લેવા માટે બહોળી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને ખેતી અંગે રસ ધરાવતા દરેક વ્યક્તિઓ ઉપસ્થિત રહેલા હતા. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અને ઉદ્ઘાટક સ્થાને શ્રી નારણભાઈ કાછડિયા, સાંસદ શ્રી અમરેલી અને મુખ્ય મહેમાન પદે માન્ય શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ મંત્રી શ્રી કૃષિ અને સહકાર પશુપાલન વિભાગના માન્ય મંત્રી શ્રી ઉપસ્થિત રહેલા હતા. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડ, વીવી વઘાસિયા સાહેબ, ભરતભાઈ કાનાબાર સાહેબ, અશ્વિનભાઈ સાવલિયા, શરદભાઈ લાખાણી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. આ તકે અલગ અલગ સેશનમાં ખેડૂતોને માહિતી એનાયત કરવામાં આવેલી હતી. કાર્યક્રમની શરૂઆત સવારે 9 વાગે મહેમાનોને ફૂલહાર આપી કરવામાં આવેલી હતી. શિબિરનું ઉદ્ઘાટન અને સ્વાગત પ્રવચન થયા બાદ ખેડૂતોને કીટનું વિતરણ અને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલું હતું. ખેડૂતોને અકસ્માત વીમા સહાય તથા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સહાય ચેક અર્પણ કરવામાં આવેલા હતા. આ ઉપરાંત પધારેલા મહાનુભાવો દ્વારા માનનીય પ્રવચન આપવામાં આવેલા હતા. પશુઓ જયારે આપણે ખરીદીએ એમાં પણ દરેક બેંકમાં લોન મળે છે. એનો પણ અહીંયા જે આપણે અશ્વિનભાઈ ડેરીની વાત કરીએ કે વધારે એમાં લોકો જોડાય. ઘણી બધી ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ઘરે લગભગ ત્યાં 2 કલાક સુધી આ કૃષિ વીજળી નો કાર્યક્રમ મહુવાની અંદર ચાલ્યો. આ કૃષિ શિબિર ની અંદર આપણા કૃષિ મંત્રી ભાઈ ગોવિંદભાઈ પટેલ પણ આવવાના હતા અને અમે પીટી સાથે જ ગોવિંદભાઈનો સમયને તારીખ લીધી હતી. પણ આજે આનંદીબેનનો કાર્યક્રમ રાજકોટ જિલ્લામાં હોવાથી અને રાજકોટ જિલ્લાના જ વતી હોય તો એ નાતે અમને ત્યાં હાજર રહેવું પડે એટલે ત્યાં આવી ન શક્યા. પણ મિત્રો, આજે આપણો ભારત દેશ કૃષિ અને ઋષિઓનો બનેલો આ દેશ પરંપરાઓથી આ કૃષિ પ્રધાન દેશ અને આ કૃષિ પ્રધાન દેશની અંદર લગભગ 6 લાખ કરતા પણ આ ગામડાઓ દેશ બનેલો, 6 લાખથી પણ વધારે ગામડાઓ ભારતમાં અને સમગ્ર ભારત દેશ અને ગામડાનો બનેલો દેશ. ગાંધીજી કહેતા કે સાસા ભારતના દર્શન કરવા હોય તો તમારે ગામડામાં જવું પડે, તમારે ગામડામાં જવું પડે. આજે જ્યારે ગામડું મજબૂત બનશે ત્યારે જ આ દેશ મજબૂત બનશે. તો ગામડું મજબૂત કેવી રીતે બને? તો ગામડાને મજબૂત બનાવવા માટે આ દેશના ખેડૂતને મજબૂત બનાવવો પડે. ત્યારે ગામડું મજબૂત બને અને ગામડું મજબૂત બને એટલે આ દેશ મજબૂત બને. આ દેશનું અર્થતંત્ર, ભારત દેશનું અર્થતંત્ર ખેતી આધારિત છે. 70% લોકો ખેતી સાથે જોડાયેલા અને કિસાન છે, ખેડૂત છે. આઝાદીના 67-67 વર્ષ પછી પણ ખેડૂત ત્યાં ત્યાં આ પરિસ્થિતિ 67 વર્ષની આઝાદીમાં લગભગ 53-53 વર્ષ સુધી કોંગ્રેસે આ દેશ ઉપર શાસન કર્યું. આ દેશની વસ્તી 125 કરોડની આજે વસ્તી, ત્યારે પણ આ દેશનું કૃષિ બજેટ 7 ટકા. ક્યારે બે આમાં ખેડૂત ઉપર આવે? 45 કરોડની વસ્તી હતી ત્યારે પણ તમારું કૃષિ બજેટ 7 ટકા. 125 કરોડની વસ્તી થાય ત્યારે પણ તમારું કૃષિ બજેટ 7 ટકા.
ખાય છે જે આપણી બજેટની, એ બજેટની ખાયની અમે અનેક વખત આપ સૌની મહેરબાનીથી, આપ સૌના સહકારથી, આપ સૌના તાકાતથી 2009માં જ્યારે તમે લોકસભામાં અમને મોકલ્યા ત્યારે અનેક વખત પાર્લામેન્ટના ફ્લોરની અંદર મેં આ બોલેલા છે કે આઝાદીના 67 વર્ષ પછી પણ જો આ દેશનું કૃષિ બજેટ 60% હોય ને તો આ દેશનો કૃષિ ક્યારે ઉપર ના આવી શકે. આ ખેતી પ્રધાન દેશ કહેવાય પણ આ ખેતી પ્રધાન દેશ નથી, આ પ્રધાનો દેશ છે. જનતા પાર્ટીના ચૂંટણી લડાવવામાં જાહેરાત થઈ હતી કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બને, ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશની અંદર આવે તો આ દેશનું કૃષિ બજેટ અલગ બનશે અને 21% બનશે. અને એ નિર્ણય આવતા દિવસોના બજેટમાં લેવડાવવાનો છે અને લેવાના છે. બધી યાત્રાઓની અંદર કેટલા પ્રેશરોની અંદર પણ તમે અમરેલી જિલ્લાના મતદારો ટક્યા નથી ને, એટલે સો સલામ કરું છું તમને, સલામ કરું છું તમને. ના પોતાનો ભવિષ્ય મેં કલ્પના પણ નથી કરી કે આવડી મોટી લીડ આવશે, 158000ની લીડ આપી અને તમે વિજય બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં મને હિસ્સેદાર બનાવ્યો છે. મિત્રો, આજે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ તો એમની ટીમમાં આ સરકારમાં, સેન્ટ્રલની સરકારમાં મેં કામ કર્યું હોય ને તો આજે યાદગીરી બને કે મેં સરદાર વલ્લભભાઈની ટીમમાં કામ કર્યું છે. એટલે આવતો ઇતિહાસ પણ હું કંઈ સાચી ઠોકી કે મેં નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં કામ કર્યું, આ ગૌરવ છે અમને. અને આગામી દિવસોમાં અમરેલીના વિકાસ માટે, અમરેલી જિલ્લાના વિકાસ માટે ક્યાંય પણ અમે પાછી પાણી નથી કરવાનું. અને મિત્રો, વાતોથી નથી કામ થતું, કામ કરીને બતાવવું પડે છે. પ્રેસ નોટોથી કામ નથી થતું, કામ હકીકતમાં કરી બતાવવું પડે છે. કેટલું જીવાય મહત્વનું નથી, કેવું જીવાય મહત્વનું છે. કઈ સંસ્થાઓ શું કરે છે એ મહત્વનું નથી, સંસ્થાથી કેટલા ખેડૂતોને કેટલા લોકોને લાભ છે એ જરૂરી છે. જરૂરી નથી તો આપણે બધાની પડે નુરો ગાય કે રોગ ખાઈ જાય. વાસ્તવિકતા કોઈ ભાઈ આ છે. રાજકોટ બેંકના આપણા જે માનીમાં અહીંયા રાજકોટ બેંકના એક રૂપિયા ગાંધી વીસ આપે, એક રૂપિયા નાબાર્ડ અત્યાર સુધી ભારતની અંદર 400 નાબાર્ડે 400 કરોડ રૂપિયા રાજકોટની બેંકને આપ્યા છે. 400 કરોડ, 50 કરોડનો નફો છે એમનો, 50 કરોડ આ રાજકોટ બેંક. 3000 કરતા વધારે ગોડાઉન હોય, 3000થી વધારે. કેવડું મોટું કામ ખેડૂતોને, 170થી વધારે શાખાઓ છે અને 24 કલાક તમામ પ્રકારનું ત્યાં અવેલેબલ છે. એમની મેઇન શાખા મારી પાસે બધા આંકડા હું જોતો હતો એમનું કહેવા પર કેવું કેવું. એટલે આપણે બધાને સાથે રહીને કામ કરવાનું છે. અને આ તો અમરેલી જિલ્લાનો ખેડૂત નહીં, દુનિયાનો ખેડૂત. ખેડૂત છે ને એ તો પરિશ્રમી ખેડૂત છે, શ્રમ કરનારો ખેડૂત છે, પાતાળમાં પાટું મારીને પાણી કાઢનારો ખેડૂત છે. આ ધરતીને સિરીને એની સાથેની અંદર બીજ વાવીને આ દેશના અનેક કરોડો ભૂખ્યાઓના પેટ ભરનારો આ ખેડૂત છે. આજે આદિ અનાદિ કાળથી આપણે હાલ્યા આવે છે, આપણા બાપ દાદા સુધી આપણે આ કામ કરતા આવ્યા છીએ અને આ દેશનું આપણે અન્નના ભંડારો ભરતા આવ્યા છીએ. એમને પણ ખેડૂતના દીકરા છે. બોલાવ્યો, બોલવાની તક આપી એ માટે આયોજકોનો આભાર માનું છું અને ખાસ કરીને આપ સૌને ખૂબ ખૂબ વંદન અભિનંદન આપું છું. એટલા માટે કે આપે આ 16મી લોકસભાની અંદર જે જવલંત વિજય આપી અને જે મને મતદાન કરી અને જે વિજય બનાવ્યો છે એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ ઋણી છું. અને આગામી દિવસોમાં 12.5% આપણે કોંગ્રેસની સરકારે આપણે પ્રીમિયમ માટેને જે 12.5% આપ્યું એ જાહેરાત થઈ ચૂકી છે. ગઈકાલે પણ મેં કૃષિ મંત્રી સાથે વાત કરી ચંદ્રમાં કે ભાઈ આ એક વર્ષ માટે જે સ્થિતિ હતી 3.5% એ 3.5% રાખી દીધી છે. હું અમે મળ્યા હતા અને 3.5%ની પરિપત્ર પણ આવી રહ્યા 30 જૂન પહેલા, એટલે ગઈકાલે જ વાત થઈ છે. અને આ જિલ્લાને મોટામાં મોટો પ્રશ્ન બ્રોડગેજ છે, એની માટે અમારી સત્તામણ સારું છે અને અમે આ જિલ્લાને બ્રોડગેજ અપાવીને જમકી જોઈએ અમારી તમને ધારણા. કારણ કે હવે તો મોહાળ મહેમાનને મા પીરવણે છે, મોહાળ મહેમાનને મા પીરવણે છે. એટલે ગમે ત્યારે આપણે માગીએ અને આ આ
અનુસંધી અને મતી થાકી ગયા. ગુજરાતીનું હિન્દી અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશનની ના પાડી દીધી હતી. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ને એ પહેલા મળ્યા પૂછવા ગુજરાતીમાં લેવા છે કે હિન્દીમાં. અમરેલી તાલુકા પરના ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિનું માર્ગદર્શન મળી રહે એવા હેતુથી આ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમે જે એક ભગીરથ કામ કર્યું છે આ અમરેલી માર્કેટયાર્ડ અદ્યતન માર્કેટયાર્ડ 130 કરોડના ખર્ચે બનાવવાનું, એની 22 કરોડની જમીનને 2 કરોડનો દસ્તાવેજ ખર્ચ, આ 24 કરોડની જમીન અમે ખરીદ કરી ચૂક્યા છીએ. એમાં દિલીપભાઈનો અમને સહકાર ખૂબ મળ્યો છે. ખેડૂતોને સાથે બેઠકો કરી અને 80 વીઘા જેટલી જમીન મેળવી શક્યા છીએ. આગામી આ ટૂંક સમયમાં એટલે કે 30 તારીખ પહેલાં 108 કરોડના ખર્ચે અદ્યતન માર્કેટયાર્ડના ટેન્ડરો તૈયાર થઈ ગયા છે, જેની જાહેરાતો આપી અને આગામી 3 થી 3.5 વર્ષની અંદર જ આ 132 કરોડના ખર્ચે આ માર્કેટયાર્ડ પૂર્ણ કરશું. અને એ એવું માર્કેટયાર્ડ હશે કે સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો અહીં જોવા આવશે. એવી આધુનિક સુવિધાઓ આપવાથી આ જિલ્લાનો વિકાસ વધશે, ખેડૂતોને સારા ભાવ મળશે, વેપારીઓને પણ વેપાર વધશે અને કમિશન દલાલોને પણ કમિશન વધશે અને રોજગારીને મજૂરોને પણ રોજગારી વધશે. આમ આ એક